જામનગરના આમરા ગામે રહેતા એક પરિવારની 16 વર્ષ અને 11 મહિનાની સગીર પુત્રી થોડા દિવસ પહેલા લાપતા થઈ ગઈ છે. પરિવારે ગામના જ પ્રહલાદ અમૃતભાઈ કટેશિયા નામના યુવાન પર સગીરાના અપહરણનો આરોપ લગાવી ગત 4 તારીખે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યાર પછી 10 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સગીરાની ભાળ મળી નથી, જેને પગલે પીડિત પરિવારે આજે જિલ્લા પોલીસ વડાને સમગ્ર મુદ્દે અરજી કરી છે. આરોપીના પરિવાર તરફથી જાનનું જોખમ હોવાનું જણાવી પીડિત પરિવારે આ મુદ્દે ન્યાયની માંગણી કરી છે. મારું નામ સુરેશ મગન મગોડિયા, હું આમરા ગામથી આવું છું. મેં 15 દિવસ ને 16 દિવસ થયા ફરિયાદ લખાવી હતી સિક્કા પોલીસ સ્ટેશનમાં, પણ કોઈ કાંઈ કરતા નથી. મારી દીકરી નાની બેબીને ઉપાડી ગયા છે ફરિયાદી, ને કોઈ ખાતું કાંઈ જવાબ દેતું નથી. એના માટે લઈને હું અહીંયા DSP પાસે ફરિયાદ લખાવવા આવ્યો છું. ને અમને હવે બીક બહુ લાગે સાહેબ, બહાર નીકળવાની ને વાડીએ જવાનું. મારે એટલું કેમ જવું? તમારી દીકરી, તમારી દીકરી કેટલી વયની છે અને કોણ એને લઈ ગયો? સોળ વર્ષની 11 મહિના સાહેબ ત્યારે. કોણ લઈ ગયું? એ આરોપી પ્રહલાદ અમૃતલાલ નકુમ કટેશિયા, એની સાથે જે મહેશ નકુમ, મહેશ ધનજી નકુમ, એને સાહેબને એમાં ફરિયાદમાં મેં નામ લખાવ્યું, પણ તોય પણ કોઈ કાંઈ જવાબ દેતા નથી. એના માટે મારે સાત સરકાર બધીનું જોઈએ છે સાહેબ. કેટલા દિવસથી તમને? 15 ને 16 દિવસ થયા સાહેબ, કોઈ જવાબ નથી દેતો. તમને કોઈ ફરિયાદ લખાવી કોઈ ધાક ધમકી દેવો? ધાક ધમકી કાંઈ નહીં સાહેબ, અમને બીક લાગે ને અમારી દીકરીને ઉપાડી દે, અમને મારી જાત પણ બીક ના લાગે સાહેબનું નામ નથી આવ્યું. તમે સિક્કા ગયા હતા? તમારું નામ શું છે? સુરેશભાઈ મગનભાઈ મગોડિયા. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં વિકાસગૃહ રોડ પર આવેલ JK ફૂડ ઝોન તથા ન્યૂ પટેલ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ નામની દુકાનમાં ચોરી થયાની ફરિયાદ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. JK ફૂડ ઝોનમાંથી રૂપિયા 1,20,000 રોકડ તથા CCTV DVR તથા ન્યૂ પટેલ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી રૂપિયા 9,000 રોકડ, મોબાઈલ તથા CCTV DVR સહિત બંને સ્થળોએથી કુલ રૂપિયા 1,46,000ની માલમત્તા ચોરાઈ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરને ઝડપી લઈ સુપરફાસ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામનગરના અલિયાબાડા ગામના કિશનભાઈ ભરતભાઈ મકવાડા નામના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કિશને પોલીસના ત્રાસથી આપઘાત કરતો હોવાનું જણાવી ઝેર ગટગટાવી પોતાનો વિડીયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં ફરતો થતાં પોલીસ સામે સવાલો ઊભા થયા હતા. આ પ્રકરણમાં જામનગર ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈએ નિવેદન આપ્યું છે. ગઈકાલે સાંજે અલિયાપાડાના કિશનભાઈ મકવાણા નામના યુવકે એક દવા પીધી હતી અને એમને GG હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ હતા. ત્યારબાદ GG હોસ્પિટલથી જાણ થતાં ત્યાં આગળ પોલીસ જઈને પોલીસે એનું નિવેદન લીધેલું હતું, જે નિવેદનમાં એવું લખાવ્યું છે કે જ્યારે પણ પોલીસ જ્યાં પણ ત્યાં પેટ્રોલિંગમાં હોય અથવા અવારનવાર જ્યારે પણ ત્યાં ચેક કરે છે તો એના ફાધરે એને ઠપકો આપેલો હતો કે તું દારૂનો ધંધો કરે છે જેના કારણે પોલીસ મારી વાડી આવે છે, આથી તું આજ પછી ઘરે ના આવતો. એટલે એના ફાધરે એને જે ઠપકો આપેલો હતો એનું એને મનમાં લાગી આવેલું હતું અને એના કારણે એણે દવા પીધેલી હતી. અને એ મુજબનું પોલીસે સ્ટેટમેન્ટ લીધેલું છે. એના કોઈ પોલીસ વિરુદ્ધ આક્ષેપ નથી કે પોલીસે એને કોઈ ત્રાસ આપેલો હોય એવી કોઈ હકીકત હજુ સુધી સામે નથી આવેલી. આ ઉપરાંત કાલે જ્યારે પણ પોલીસ વ્હીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એનું એક બાઇક ડિટેન કરેલું હતું, તો એનું બાઇક ડિટેન કર્યું હતું એટલે એણે પોલીસ વિરુદ્ધમાં આક્ષેપ કરેલા છે. આ સિવાય અન્ય કોઈ પોલીસે એને કોઈ ત્રાસ આપેલો હોય કે હેરાન કરેલો હોય એવા કોઈ વાત હજુ સામે નથી આવી. વિડીયો પણ એનો વાયરલ થયો છે, એમનો દવા પીતો વિડીયો વાયરલ થયેલો છે, પણ વિડીયો પીધા દવા પીધા બાદ હાલ એમની કન્ડિશન બિલકુલ સ્ટેબલ છે. એમનું પોલીસે સ્ટેટમેન્ટ લીધેલું છે સાઇનવાળું અને આ ઉપરાંત એમનું DD પણ કરવામાં આવેલું છે. એટલે જે પણ દારૂની પ્રવૃત્તિઓ કરે છે તો એને પોલીસ અવારનવાર ચેક તો કરશે જ, અને દારૂની પ્રવૃત્તિ કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે. અને દારૂની પ્રવૃત્તિ જ્યારે પણ એ કરે છે ને એના માટે પોલીસ ચેક કરે છે તો એમના વિરુદ્ધ એ લોકો પોલીસ વિરુદ્ધ આક્ષેપ કરે એ સ્વાભાવિક વસ્તુ છે. પણ આ બાબતમાં સત્ય એ જ છે કે એના એના ફાધરે ઠપકો આપ્યો જેનું એને લાગી આવ્યું અને એ બાબતે એણે આ વસ્તુ કરેલી છે. તમિલનાડુની સેક્રેડ હાર્ટ હાયર સેકન્ડરી સ્કૂલની 12 વિદ્યાર્થીની એમ લાવણિયાએ સ્કૂલ દ્વારા થતા ધર્મ પરિવર્તનના કથિત દબાણથી આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ ચર્ચિત બન્યો છે. આ મુદ્દે આજે જામનગરમાં DKV સર્કલ પાસે ABVPના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.
કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી એસ લાવણ્યા નામની એક 12મા ધોરણની વિદ્યાર્થીની હારે કોમ્યુનિસ્ટ એક વિચારધારા ધરાવતી કોન્વેન્ટ સ્કૂલના ફાધર દ્વારા ધર્માંતરણ માટે પ્રેશર કરવામાં આવતું હતું. આ મુદ્દે વિદ્યાર્થીએ છેલ્લે ધર્મ પરિવર્તન તો ન કર્યો, પરંતુ એમને છેલ્લે સુસાઇડ કરવાનો વારો આવ્યો. એને લઈને છેલ્લા કેટલા દિવસોથી તમિલનાડુમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, છતાં પણ સરકાર કોઈ પણ જાતની તપાસ આપતી આદેશ આપતી નથી. એથી આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા તંજાવુર જિલ્લામાં જે બનાવ બનેલો હતો એ બનાવને લઈને ત્યાંના સીએમને સીબીઆઈ જાંચ કરે એના લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અને આવનાર સમયમાં જો આ નહીં થાય તો સમગ્ર ગુજરાત તથા જામનગર જિલ્લામાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ. પુરાતત્વ ખાતાના રિજનલ ડાયરેક્ટર નંદિની ભટ્ટાચાર્ય સાહુ સહિતની નિષ્ણાંતોની ટીમે દ્વારકાના જગત મંદિરની મુલાકાત લીધી હતી. જગત મંદિરની મધ્યમાં આવેલ સભા મંડપ તથા લાડવા ડેરુ સહિતના સ્થળોનું સંરક્ષણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંશિક જીર્ણોદ્ધારના કાર્યથી દર્શનના ક્રમમાં વિક્ષેપ ન થાય એ માટે બપોરથી સાંજ દરમિયાન મંદિર બંધ હોય ત્યારે કામગીરી કરવામાં આવશે.